હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા સામે ફરીથી એકવાર સરસ અને જબરદસ્ત રેસીપી લઈને આવી રહી છું. ગુજરાતના કુંભણ ગામનું નામ તમે સાંભળ્યું છે? આ કુંભણ ગામના કુંભણિયા ભજીયા ઘણા જ પ્રસિદ્ધ છે. એ ગામના આ ભજીયા એટલા પ્રસિદ્ધ છે ને કે તમે આ ભજીયા જોયા પછી તમારું મન નહીં રોકી શકો. મિત્રો, કોઈપણ ગામ અને શહેરની કોઈ ને કોઈ વાનગી પ્રચલિત હોય છે, તો આપણા ગુજરાતી રસોઈ ચેનલ દ્વારા મારો પ્રયાસ છે કે એ વાનગી હું તમારા સુધી પહોંચાડું. મિત્રો, તમને આવા કોઈ ગામ શહેરની રેસીપીઝ જોવી હોય ને તો તમે મને સજેસ્ટ કરીને પૂછી શકો છો. તો ચાલો મિત્રો, આ કુંભણિયા ભજીયા કેવી રીતે બનાવવાના એ જોઈ લઈશું. સૌપ્રથમ આપણે ભજીયા માટેનું ખીરું તૈયાર કરીશું. આ માટે એક બાઉલમાં ઝીણું સમારેલું લીલું લસણ લઈશું. હવે ઠંડીની સિઝનમાં લીલું લસણ આપણને આરામથી બજારમાં મળી જાય છે, તો આ લસણને એક બાઉલમાં લઈશું. એક કપ ઝીણા સમારેલા લીલા ધાણા, કોથમીર અને લસણનું પ્રમાણ એક સરખું રાખીશું. ઘણા લોકો આમાં મેથી પણ નાખતા હોય છે, તો તમને જો ભાવતી હોય તો તમે મેથી પણ નાખી શકો છો. 2-3 ઝીણા સમારેલા વઢવાની લીલા મરચાં. મિત્રો, જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે તીખા મરચાં પણ કાપીને નાખી શકો છો. 1-1.5 ઇંચ છીણેલું આદું. આદું છીણીને નાખવાથી ભજીયાનો ટેસ્ટ ઘણો સરસ આવે છે. 1 લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને હાથથી મિક્સ કરી લઈશું. મિત્રો, આ ખીરું બાંધતી વખતે આપણે પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. એક કપ ચણાનો લોટ નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, અહીંયા લીલું લસણ અને ચણાના લોટનું પ્રમાણ એક સરખું રાખીશું અને હાથની મદદથી સારી રીતે આ લોટ બાંધી લઈશું. તમે જોઈ શકો છો આમાં પાણી નાખવાની બિલકુલ જરૂર નહીં પડે. ભજીયાનું ખીરું હવે તૈયાર થઈ ગયું છે. તમે જોઈએ તો હાથની મદદથી આ રીતે તમે ભજીયા પડે છે કે નહીં એ ચેક કરી શકો છો. તમે જોઈ શકો છો આપણું ખીરું એકદમ વ્યવસ્થિત તૈયાર થઈ ગયું છે. હવે કઢાઈમાં સરસ કડક તેલ ગરમ થવા દઈશું. તેલ ગરમ થયા બાદ આ લોટના ઝીણા ઝીણા ભજીયા કાઢતા જઈશું. મિત્રો, મેં બતાવ્યું છે એ પ્રમાણે તમે ભજીયા કાઢશો ને તો ખૂબ સરસ નાના નાના તમારા ભજીયા નીકળશે. ગેસની ફ્લેમ આપણે લો રાખીશું. બતાવ્યા પ્રમાણે આંગળીની મદદથી ભજીયા ધીરે ધીરે કાઢતા જઈશું. ભજીયાને આપણે સરસ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. હવે આપણા ભજીયા તળાઈને તૈયાર થઈ ગયા છે. ઝારાની મદદથી આ ભજીયાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. મિત્રો, કુંભણિયા ભજીયા ખાવા માટે તૈયાર છે. પણ હા, આ ભજીયા તમે જો ગરમાગરમ સર્વ કરશો ને તો ખાવાની એક અલગ જ મજા છે. આ કુંભણિયા ભજીયા ડુંગળી જોડે સર્વ કરીશું.